આ લેક્ચર ની અંદર આપણે નોર્મલ મોડ જે વાઇબ્રેશન ના હોય છે એના વિશેનો અભ્યાસ કરશું. એક્સપ્લેન નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન ઓર ફંડામેન્ટલ વાઇબ્રેશન ઓફ આયર. તો ક્વેશ્ચન છે એક્ઝામ ની અંદર બે રીતે પૂછાઈ શકે. એક્સપ્લેન નોર્મલ મોડ્સ પણ કહેવામાં આવે છે અથવા તો ફંડામેન્ટલ વાઇબ્રેશન ઓફ આયર એટલે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી છે એની અંદર ફંડામેન્ટલ વાઇબ્રેશન કેટલા પ્રકારના થાય છે એના વિશેનો અભ્યાસ કરશું. તો પેલા જોઈએ શોર્ટમાં ફંડામેન્ટલ વાઇબ્રેશન ઓફ આયર એટલે કે આયર સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ફંડામેન્ટલ વાઇબ્રેશન કેટલા પ્રકારના હોય છે. ફંડામેન્ટલ વાઇબ્રેશન આર સબ ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટાઈપ્સ, એને બે ભાગમાં વિભાજિત કરેલા છે, જેમાં પેલું છે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન અને બીજું છે બેન્ડિંગ વાઇબ્રેશન. હવે જ્યાં એન છે, એન માઇનસ વન આપેલું છે, એન એટલે એટમ્સની સંખ્યા, જેટલા એટમ્સની સંખ્યા હોય એને આપણે માઇનસ વન કરીએ એટલે આપણે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન મળશે, અને બેન્ડિંગ વાઇબ્રેશન માટે આપણે થ્રી એન માઇનસ સિક્સ એન્ડ થ્રી એન માઇનસ ફાઇવ કરશું. આ જે ઇક્વેશનનો ઉપયોગ છે આપણે એક્ઝામ્પલ રૂપે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, ત્યારે આપણે એને ડિટેલમાં સમજશું. અત્યારે ખાલી એના જે ભાગ છે એ સમજી લઈએ. ફંડામેન્ટલ વાઇબ્રેશનની આ બે પાર્ટ છે, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એન્ડ બેન્ડિંગ વાઇબ્રેશન. સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એટલે શું? કોઈ બોન્ડ હોય, બરોબર, આપણી પાસે દાખલા તરીકે કાર્બન અને ઓક્સિજનનો બોન્ડ છે, આપણી પાસે કાર્બન ઓક્સિજન બોન્ડ છે જેમાં સિગ્મા બોન્ડ અને પાઇ બોન્ડ દ્વારા બનેલો છે, બરોબર. તો જે આ કાર્બોનિલનો જે આ બોન્ડ છે એમાં સ્ટ્રેચિંગ થાય એટલે કે ખેંચાય. જો આ કાર્બન અને ઓક્સિજન બોન્ડ છે આવી રીતે આપણે આમ ખેંચાય, બરોબર, કારણ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે પોતાની બાજુ ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે શું થશે? સ્ટ્રેચ થશે. સ્ટ્રેચ એટલે ખેંચાવું, ખેંચાશે તો એને કહેશું સ્ટ્રેચિંગ વાઇબ્રેશન, બરોબર. અને બીજો પ્રકાર છે બેન્ડિંગ. બેન્ડિંગ એટલે વળવું, બરોબર, બેન્ડ થશે. આ કાર્બન જે ઓક્સિજન સાથે જોડાયેલો છે તો આ કાર્બન સાથેના એક હાઇડ્રોજન છે અને બીજો પણ હાઇડ્રોજન છે, તો આ બે હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલા છે બંને બેન્ડ થાય, બરોબર. આ જે બોન્ડ છે બે હાઇડ્રોજન વચ્ચેનો જે એંગલ છે એ ડિક્રીઝ અથવા ઇન્ક્રીઝ થાય તો એને બેન્ડ કહેવું કહેવાય. તો એવા કેસમાં બેન્ડિંગ વાઇબ્રેશન થશે અને સ્ટ્રેચિંગ એટલે ખેંચાવું તો સ્ટ્રેચિંગ વાઇબ્રેશન થશે. હવે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન છે એના પણ બે પ્રકાર છે. પેલું છે સિમેટ્રિક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન અને બીજું છે એસિમેટ્રિક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન. સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એટલે કે જેમાં સિમેટ્રિક એટલે સમમિત એટલે એક સરખું થાય એને સિમેટ્રિકલ કહેવાય, જે અસમાન થાય જે સરખું ન હોય તો એને એસિમેટ્રિક કહેવાય. હવે સિમેટ્રિક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એટલે દાખલા તરીકે તમે આ જોઈ શકો છો ફિગરની અંદર આ એક સેન્ટર એટમ છે જેને સી વડે દર્શાવેલો છે. સેન્ટર એટમ સી વડે દર્શાવેલો છે, કાર્બન છે અને એની સાથેના બે હાઇડ્રોજન જોડાયેલા છે સિગ્મા બોન્ડ વડે. હવે જો સ્ટ્રેચિંગ થશે તો આ કાર્બન હાઇડ્રોજનનું બોન્ડ આ છે ને સ્ટ્રેચ થાય, ખેંચાય એક બાજુ, તો આ પણ ખેંચાશે. જો બંને સરખી ડાયરેક્શનમાં ખેંચે ને, જો આ બંને સરખી ડાયરેક્શનમાં જાય છે, કાર્બનથી દૂર જાય છે, બંને સેમ ડાયરેક્શન જ છે, બંને એટમ સેન્ટર એટમ છે એથી દૂર જાય છે તો એ સિમેટ્રિક કહેવાય. એવું બની શકે કે બંને જે એટમ છે, બરોબર, એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લઈએ તો એ બાજુ ખેંચાશે સેન્ટર બાજુ, તો પણ આ બંનેના એરો જો સેમ સાઈડ છે તો એ સિમેટ્રિક થયું. તો સિમેટ્રિક સ્ટ્રેચિંગ એટલે બંને એરો સેમ સાઈડ હોવા જોઈએ, જો આમાં ડાઉન સાઈડ છે તો આમાં પણ ડાઉન સાઈડ છે તો એને કહેશું આપણે સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ. બીજો જે ભાગ છે એને કહેશું એસિમેટ્રિક સ્ટ્રેચિંગ. એસિમેટ્રિક સ્ટ્રેચિંગ એટલે કે જેમાં એક સાઈડ ઇલેક્ટ્રોન આવે અને બીજી સાઈડ જાય, બરોબર, વન સાઈડ આવશે અને એક સાઈડ જશે, તો એ સિમેટ્રિક થઈ ગયું ને, કારણ કે બંને એરોની તમે ડાયરેક્શન જો ઓપોઝિટમાં છે, એક અપ ટુ ડાઉન છે બીજું ડાઉન ટુ અપ છે, બરોબર, બંનેની ડાયરેક્શન અલગ થઈ ગઈ એટલે એસિમેટ્રિક થઈ ગયું. તો એવા કેસને આપણે કહેશું એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ. બીજું જે પાર્ટ છે એમાં પણ એવું બની શકે કે લેફ્ટ સાઈડ વાળો જે એરો છે એને અપ કરીએ તો બીજાને ડાઉન કરશો, બરોબર, બંનેમાંથી કોઈ પણ આપણે દર્શાવી શકીએ, તો બંને એક જ વસ્તુ દર્શાવે એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ. હવે જોઈએ બેન્ડિંગ વાઇબ્રેશન એટલે શું. બેન્ડિંગ વાઇબ્રેશનને પણ બે ભાગમાં ડિવાઈડ કરેલો છે, ઇન પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન અને આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન. ઇન પ્લેન અને આઉટ ઓફ પ્લેન. હવે ઇન પ્લેન એટલે શું? ઇન પ્લેન એટલે કોઈ સમતલ હોય ને, એ સમતલમાં જ બેન્ડિંગ થાય, એની બહાર ન થાય. દાખલા તરીકે તમે આ વિડીયો જોવો છો તો વિડીયોની અંદર જે સ્ક્રીન છે એ પ્લેનમાં છે, બરોબર. તો પ્લેન જે છે, સમતલ જે છે, એ સમતલમાં જ અવર જવર થાય, જે બોન્ડિંગની જે મૂવમેન્ટ થશે એ સમતલમાં થશે.
બરોબર સમતલની બહાર નહીં થાય, બહાર થશે એને કહેશું આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન, એટલે તમારી જે સ્ક્રીન છે સ્ક્રીનની બહારની સેટ થાય, તો એવા કેસને આપણે કહેશું આઉટ ઓફ પ્લેન. ઇન પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન અને આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન. ઇન પ્લેનમાં શું થશે કે જે પ્લેન હશે એમાં થશે, અને આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશનમાં પ્લેનની બહારની સાઈડ થશે. હવે ઇન પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન છે એના બે પ્રકાર પાડેલા છે, સિઝરિંગ વાઇબ્રેશન એન્ડ રોકિંગ. હવે સિઝરિંગ એટલે શું? આ સિઝરિંગનો મિનિંગ થશે સિઝર, આપણે જે કાતર આવે ને એ કાતરનું મૂવમેન્ટ કઈ રીતના થશે. ધારી લ્યો કે આ કાતર જ છે આપણી પાસે, બરોબર, આ સેન્ટર પોઈન્ટ છે અને આ કાતર છે આપણી પાસે, તો કાતરનું મૂવમેન્ટ કઈ રીતના હશે? કાતર કઈ રીતના મૂવમેન્ટ થશે? કા આ બાજુ આવશે, બરોબર, અને કા વિરુદ્ધ દિશામાં જશે ને, આ બે જ પ્રકારનું મૂવમેન્ટ થશે. એટલા માટે નામ આપેલું છે સિઝરિંગ. સિઝરનો મિનિંગ થાય કાતર. કાતરનું મૂવમેન્ટ જે પ્રકારે થાય છે, બરોબર, એ પ્રકારે જો વાઇબ્રેશન થાય તો એને સિઝરિંગ વાઇબ્રેશન કહેવાય, કે જેમાં સેન્ટર એટમ હોય એમાં નજીક આવે અને એકબીજાથી દૂર જાય, બરોબર, નજીક આવે દૂર જાય. પણ ક્યાં થશે? ઇન પ્લેનમાં થશે, આઉટ ઓફ પ્લેનમાં થશે નહીં. ઇન પ્લેનમાં થવાથી શું થશે કે જે એટમ છે એ એટમ ઇન પ્લેન રહેશે, આઉટ ઓફ પ્લેન રહેશે નહીં. હવે રોકિંગ એટલે શું? રોકિંગ એટલે આ સમજો, રોકિંગ એટલે એક ડાયરેક્શનમાં જાય બંને એટમ્સ, અથવા તો બીજી ડાયરેક્શનમાં જાય, બરોબર. મૂવમેન્ટ આ પ્રકારે થશે, એક ડાયરેક્શનમાં જાય બીજી ડાયરેક્શનમાં જાય, બરોબર, આવી રીતના દોલનો કરશે, પણ ઇનપ્લેન હશે ને. રોકિંગમાં ઇનપ્લેન હશે, આઉટ ઓફ પ્લેન નહીં હોય. તો રોકિંગ એટલે ઇનપ્લેન મૂવમેન્ટ જાય એક સાઈડ અથવા તો બીજી સાઈડ, તો એને આપણે કહેશું રોકિંગ. હવે સમજીએ આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન એટલે શું, તો એના પણ બે પ્રકાર છે, ટ્વિસ્ટિંગ અને વેગિંગ. હવે સમજો ટ્વિસ્ટિંગ એટલે શું? જ્યાં અહીંયા પ્લસ અને માઇનસ આપેલા છે ને એ શું દર્શાવે છે સમજો. આ પ્લસ છે ને કોઈ ચાર્જ નથી, એટલે એવું ન માની લે તો કાંઈ એચ પ્લસ છે ને એચ માઇનસ છે. એચ પ્લસ અહીં એવું દર્શાવે છે કે હાઇડ્રોજન જે છે એ તમારી બાજુ આવે છે, અને એચ માઇનસ એવું દર્શાવે છે કે હાઇડ્રોજન તમારાથી દૂર જાય છે, બરોબર. તમે સ્ક્રીનમાં વિડીયો જોવો છો તો એમાં એચ પ્લસ એવું દર્શાવે કે એ તમારી બાજુ આવે છે, અને એચ માઇનસ એવું દર્શાવે તમારાથી દૂર જાય, તો એ શું થઈ ગયું? આઉટ ઓફ પ્લેન થઈ ગયું ને. કોમ્પ્યુટર સ્ક્રીનની બહાર નીકળાય એટમ, કોમ્પ્યુટર સ્ક્રીનમાં નથી પણ બહાર નીકળ્યા, એટલે એ પ્લસ અને માઇનસ છે. તો એવું થાય એને ટ્વિસ્ટ કર્યું કહેવાય. ટ્વિસ્ટ કરવું એટલે આઉટ ઓફ પ્લેન કરવું, તો એને કહેશું ટ્વિસ્ટિંગ. આ બીજો જે પ્રકાર છે એ પણ હોઈ શકે, એચ માઇનસ અથવા એચ પ્લસ, તો બંનેમાંથી કોઈ પણ દર્શાવી શકે. વેગિંગ એટલે શું સમજો? આઉટ ઓફ પ્લેન તો છે પણ બંને એકબીજાની તમારી બાજુ બંને એટમ આવે અથવા તમારાથી દૂર જાય, તો એને કહેશું વેગિંગ. વેગિંગ અને રોકિંગમાં ફેર છે, યાદ રાખજો. રોકિંગ એટલે એક જ પ્લેનમાં દોલનો કરે આવી રીતના, તો એને રોકિંગ કહેશું, અને વેગિંગ એટલે એક બંને જે છે એ તમારી બાજુ આવે તો બંને તમારાથી દૂર જાય. તો આ જે પ્રકાર છે એ એક્સપ્લેઇન નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશનના છે, એટલે કે જે નોર્મલ મોડ થાય છે વાઇબ્રેશનનું એ છે, બરોબર. આ જે આખા જે વાઇબ્રેશન છે એને હું તમને હવે નેક્સ્ટ વિડીયોની અંદર એક્ઝામ્પલ એટલે કે એક્સપેરિમેન્ટ દ્વારા તમને સમજાવીશ, જેના થકી તમે એને સારી રીતે સમજી શકશો, અને પછી આપણે એનું ડિટેલમાં એનાલિસિસ કરશું, એટલે કે એને ડિટેલમાં આપણે સમજશું, જેના થકી તમે સારી રીતે સમજી શકો અને એક્ઝામમાં લખી શકો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આને હું તમને એક્સપેરિમેન્ટ દ્વારા સમજાવીશ કે ફંડામેન્ટલ વાઇબ્રેશનના બધા પ્રકાર તમને હું સમજાવી દઈશ.